મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી બેધા ઓફિસર યુટ્યુબ ચેનલ પર આજનો આપણો ટોપિક છે ટેન્સ જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોવાનું છે તો મિત્રો પ્રથમ તો જો અમારી યુટ્યુબ ચેનલ બેદા ઓફિસરને સબસ્ક્રાઈબ ના કરે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી નવી અપડેટ તમને મળી રહે અને મિત્રો વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને કન્ટેન્ટ સમજમાં આવશે અને જે ઉપર સજેશનની અંદર આઈ બટન આવે છે તેના પર ક્લિક કરો જેથી મિત્રો તમને અમારા જે અગાઉના વિડીયો છે એની માહિતી મળશે તો મિત્રો શરૂ કરીશું આજનો ટોપિક આપણે ટેન્સિન્સ તો મિત્રો ટેન્સ એમાં જો ટેન્સના મુખ્ય ત્રણ કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર હવે એના પ્રત્યેક ટેન્સના ચાર પ્રકાર પડે છે પ્રેઝન્ટ છે તો જુઓ એના ચાર પ્રકાર તો સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સ પછી પરફેક્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ પ્રેઝન્ટના ચાર પ્રકાર એના પછી પાસ્ટ જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એના પણ ચાર પ્રકાર અને મિત્રો જે ફ્યુચર છે તો એના પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ સોરી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પરફેક્ટ કન્ટ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એના પણ ચાર પ્રકાર પડે છે તો મિત્રો આવી રીતે જે મેઈન ત્રણ ટેન્સ છે ટેન્સ છે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર એના ચાર ચાર પ્રકાર એટલે આપણા કુલ ટેન્સ કેટલા થાય છે બાર થાય છે કુલ કેટલા ટેન્સ થાય બાર ટેન્સ ટેન્સ જોવાના છે એમાં આજે આપણે પ્રથમ ટેન્સ એટલે કે કયો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના વિશે માહિતી મેળવીશું મિત્રો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ તો જે એની અંદર સિમ્પલ સાદો વર્તમાન કાળ એની માહિતી મળવાની છે મિત્રો પ્રથમ તો જે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એના જે સામાન્ય કીવર્ડ્સ જે નિશાનીઓ છે કઈ કઈ નિશાનીઓ છે વાક્ય રચના શું છે એક્ઝામ્પલ આ બધી બાબતો જોઈશું આપણે એમાં સાદા વર્તમાન કાળની અંદર વાક્ય રચના પછી નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ મતલબ કે પ્રશ્ના સેન્ટ વાક્ય જોઈશું તો મિત્રો શરૂ કરીશું ઉપયોગ તો કે વર્તમાનની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે વર્તમાનની અંદર જે ક્રિયાઓ થાય છે એ એ દર્શાવવા માટે પછી જે રોજિંદી આપણી જે રોજિંદી ક્રિયાઓ છે એ દર્શાવવા માટે સનાતન સત્ય ઘટનાઓ સનાતન સત્ય ઘટનાઓ છે એ દર્શાવવા અને કહ્યું હતું આ બધી બાબતો નો ઉપયોગ સાદા વર્તમાન કાળની અંદર થાય છે મિત્રો એના પછી જે કીવર્ડ્સ જોવાના છે કીવર્ડ્સ મતલબ નિશાનીઓ ઉપયોગી શબ્દો ચાવીરૂપ શબ્દો તો મિત્રો જો એની અંદર પ્રથમ ઓફન ઓલવેઝ સમટાઈમ્સ યુઝલી એવરી ડે પછી જનરલી અને ડેલી જે આવા વર્ડ્સ છે બધા કીવર્ડ્સ છે સાદા વર્તમાન કાળ માટેના મિત્રો અને હવે એની વાક્ય રચના જોઈશું આપણે તો વાક્ય રચના મિત્રો કોઈ પણ ટેન્સ સમજવા માટે તમને જો એની વાક્ય રચના પરફેક્ટ આવડતી હોય તો તમને કોઈપણ ટેન્સની અંદર કોઈ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં મિત્રો પ્રથમ તો તમારે વાક્ય રચના સરળ રીતે સમજવી અને મગજમાં યાદ રાખવાની રહેશે તો વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જોઈશું આપણે તો પ્રથમ શું આવશે કરતા કરતા પ્લસ પ્રથમ કરતા આવશે એના પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈ એ સ્વળરૂપ આની અંદર મિત્રો હું તમને એ પણ સમજાવીશ કે મૂળરૂપ ક્યારે આવશે અને એસ કે ઈ એ સ્વર્ળરૂપ ક્યારે આવશે એ હું તમને આગળ સમજાવીશ અને મિત્રો જો કરતા ક્રિયાપદનું મૂળરૂપ અથવા હેસ કે એ સ્વાળુરૂપ પછી કર્મ અને અન્ય શબ્દો આ શું છે સાદા વર્તમાન કાળ માટેની વાક્ય રચના છે શું છે વાક્ય રચના છે એટલે મિત્રો આ વાક્ય રીતને યાદ રાખવી બહુ જ જરૂરી છે જેથી તમને સાદો વર્તમાન કાળ આસાનીથી યાદ રહી જશે તો વાક્ય જો કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા હેસ કે એ સ્વાળુરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અમારી મેથડથી મેં બનાવેલી વાક્ય રચના છે મિત્રો એક્ઝામ્પલ જોઈશું આપણે કે વી પ્લે ચેસ વી પ્લે ચેસ જે સાદા વર્તમાન કાળનો તેઓ ચેસ રમે છે જે સાદો વર્તમાનકાળ દર્શાવે છે એના પછી આઈ ટીચ ઇંગ્લિશ એ પણ શું દર્શાવે છે હું ઇંગ્લિશ ભણાવું છું હું ઇંગ્લિશ ભણાવું છું શું દર્શાવે છે સાદો વર્તમાનકાળ જે વર્તમાનની ક્રિયા છે તેથી હું તમને સમજાવી શકું છું નેક્સ્ટ જોઈશું મિત્રો હવે મિત્રો આ જે મહત્વની બાબત છે જે મેં તમને જણાવ્યું કે એસ કે એસ વાળું વાક્ય અને સાદું વાક્ય ક્યારે મૂકી શકાય તો મિત્રો આમાં જોઈશું પ્રથમ તમારે આ કોઠો સમજવાનો છે જુઓ એકવચન અને બહુવચન એમાં પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ આપેલા છે તો પ્રથમ પુરુષ એકવચન ની અંદર આઈ તો બહુવચન શું થશે વી થશે દ્વિતીય પુરુષ એકવચન યુ તો બહુવચન પણ યુદ્ધ થશે હવે તૃતીય પુરુષ હી સી અને ઇટ એકવચન તો બહુવચન શું થશે ધ્યેય થશે અમે મિત્રો એસ કે ઈ અને મૂળ ક્રિયાપદ ક્યારે આવે તો જોઈશું પ્રથમ આપણે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હંમેશા કેવું સેન્ટેન્સ ક્રિયાપદનો રૂપ કેવું આવશે એસ કે ઈ વાળું રૂપ આવશે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય સાદા વર્તમાન કાળની અંદર ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગેલું હશે બાકી નહીં હોય જે બાકી બધી છે જે પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન જે આ બધું છે આની અંદર કોઈ દિવસ એસ એ એસ લાગશે નહીં તે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે પરંતુ ફક્ત તૃતીય પુરુષ એકવચનની અંદર જ એસ કે એસ વાળું રૂપ લાગેલું હશે એક્ઝામ્પલ જોઈશું હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે તે દરરોજ ક્રિકેટ રમે છે અહીંયા હી આવ્યો શું છે ત્રીજો પુરુષ એકવચન તેથી અહીંયા ક્રિયાપદની પાછળ એસ લાગ્યો રમેશ લિવ્સ ઇન ગોવા અહીંયા રમેશ એક જ નામ છે એકવચન છે ત્રીજો પુરુષ એકવચન છે તેથી અહીંયા પણ શું લાગ્યું પાછળ એસ લાગ્યો તેથી જ અહીંયા જે ત્રીજો પુરુષ એક વચન છે ત્યાંથી અહીંયા એસ લાગ્યો તો મિત્રો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ કે એસ યસવાળું ક્રિયાપદનું એસ કે એસ એસવાળું રૂપ આવશે મિત્રો બહુ યાદ રાખવાની બાબત છે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ ક્રિયાપદના રૂપની પાછળ એસ કે એસ મૂકવાનું રહેશે બાકી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે સાદા વર્તમાન કાળની અંદર આ મિત્રો બહુ જ જરૂરી બાબત છે યાદ રાખવા જેવી બાબત છે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય જોઈશું નેગેટિવ સેન્ટેન્સ તો એમાં પ્રથમ તો વાક્ય રચના વાક્ય રચના શું આપેલી છે તો વાક્ય રચના જોઈએ આપણે કે કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ શું છે નકાર વાક્ય રચના છે નેગેટિવ વાક્ય રચના છે સાદા વર્તમાન કાળની સાદાકાર વર્તમાન કાળની અંદર જ્યારે સહાયકાર ક્રિયાપદ તરીકે શું આવશે ડુ કે ડઝ આપણે મૂકી શકીશું મિત્રો એક્ઝામ્પલ જોઈશું કે રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ એવરી ડે રાહુલ દરરોજ શાકભાજી ખરીદતો નથી તો રાહુલ ડઝ નોટ હવે જે તમે જોયું પ્રથમ શું રાહુલ કરતા છે હવે ડુ કે ડઝ અહીંયા ડઝ કેમ આવ્યું ડુ ક્યારે આવે તો મિત્રો આની અંદર પણ જ્યારે ત્રીજો પુરુષ હું તમને નિયમમાં સમજાવી દઉં તો રાહુલ અહીંયા કે ડઝ તો અહીંયા ડઝ આવી ગયું પછી અહીંયા નોટ પ્લસ નોટ તો અહીંયા નોટ આવ્યું પછી બ્રિંગ એટલે ક્રિયાપદનું મૂળરૂપ તો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું કર્મ વેજીટેબલ્સ આવી ગયું અને એવરી ડે જે અન્ય શબ્દો આવી ગયા મિત્રો સેન્ટેન્સના સોરી વાક્યરત્નના આધારે તમે સેન્ટેન્સ સમજી ગયા છો કે કરતા પ્લસ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને એક્ઝામ્પલ શું થાય છે રાહુલ ડઝ નો વાટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે જે તમે સમજી ગયા હવે મિત્રો આનો નિયમ સમજાવી દઈએ તો નિયમ પ્રથમ તો જોવો ડઝ ક્યારે અને ડુ ક્યારે તો ત્રીજો પુરુષ એકવચન હોય શું હોય ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું મૂકવાનું ડઝ મૂકવાનું મૂકવાનું ડઝ મૂકવાનું અને ત્રીજો પુરુષ એકવચન ના હોય હવે ત્રીજો પુરુષ એકવચન ના હોય ત્યારે શું આવશે ડુ આવશે મિત્રો જ્યારે ડઝ ક્યારે જો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ ડઝ આવશે બાકી જો ત્રીજો પુરુષ એકવચન વચન નહીં હોય તો બધી જગ્યાએ શું તમારે સાનો ઉપયોગ કરવાનો છે ડૂનો ઉપયોગ કરવાનો છે સહાયકારક ક્રિયાપદ તરીકે મિત્રો ડઝ અને ડુ ક્યારે અને કેવી રીતે મૂકવા સમજી ગયા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડૂ ડઝ મૂકવાનું બાકી બધામાં શું મૂકવાનું ડુ મૂકવાનું સાદા વર્તમાન કાળની અંદર આપણને યાદ રાખજો સાદા વર્તમાન કાળ મિત્રો એક્ઝામ્પલ જોઈ લઈએ કે આઈ ડુ નોટ ગો ટુ ટેમ્પલ એવરી ડે મિત્રો અહીંયા ડુ આવ્યું રીઝન શું અહીંયા આઈ આપેલ છે પ્રથમ પુરુષ એકવચન છે તો અહીંયા એની આગળ શું આવશે એની પછી શું આવશે ડૂં મુકાશે કારણ કે અહીંયા ત્રીજો પુરુષ નથી નિયમ શું કહે છે કે ડઝ ક્યારે આવે તો જ્યારે ત્રીજો પુરુષ એક વચનમાં હોય ત્યારે જ ડઝ આવે છે આ બહુ જ યાદ રાખવાની બાબત છે મિત્રો અહીંયા આઈ આપેલ જે ત્રીજો પુરુષ નથી તેથી અહીંયા ડું મૂકાયો છે તો આઈ ડુ નોટ ગો ટુ ટેમ્પલ એવરી ડે સેન્ટેન્સ બની ગયું સાના વાક્ય રચનાના આધારે સેમ સેન્ટેન્સ બની ગયું તો મિત્રો વાક્ય રચના યાદ રાખવી બહુ જ જરૂરી છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે રાજુ ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક એવરી નાઇટ હવે રાજુ ડઝ નોટ હવે અહીંયા જુઓ મિત્રો ડઝ આવ્યું છે કેમ ડઝ આવ્યું કારણ કે રાજુ એક નામ છે એ ત્રીજો પુરુષ એક વચ્ચનનું નામ છે રાજુ એ તેના કારણે જ અહીંયા શું મુકાયું છે ડઝ મુકાયું છે તો રાજુ ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક એવરી ડે તો મિત્રો આ આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સની સાદા વર્તમાન કાળની અંદર નેગેટિવ સેન્ટેન્સની સમજી ગયા હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોવાના છે આપણે તો પ્રશ્નાર્થ વાક્ય એની અંદર પ્રથમ એની પણ વાક્ય રચના જોઈ લઈએ તો પ્રશ્નાર્થ વાક્ય છે તો એની અંદર પ્રથમ કર્તાથી શરૂઆત નહીં થાય સનાથી થશે સહાયકારક ક્રિયાપદ જેમાં પ્રથમ જોઈએ આપણે સાદું અર્માન કાળ છે એટલે ડુ કેડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ શું થશે તો આ મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટેની વાક્ય રચના છે તે બહુ યાદ રાખવાની મિત્રો ટેન્સ શીખવા માટે ફક્ત વાક્ય રચના જ યાદ રાખવાની ટેન્સ ઓટોમેટિક આવડી જશે આટલું યાદ રાખવાનું તો જુઓ ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ તો એક્ઝામ્પલ જોઈશું આપણે તો પ્રથમ જોઈએ કે ડુ આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે ડુ આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે પ્રશ્ન ઉદભવે છે બિકોઝ આગળ ડુ મુકાયું છે તો આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે ડુ ડઝનો પ્રથમ ઉપયોગ થશે એ પણ જે આપણે પ્રથમ વાત કરી કે ત્રીજો પુરુષ એક વચન હશે તો તેની આગળ શું મૂકવામાં આવશે ડઝ મૂકવામાં આવશે આગળ અથવા પાછળ તો તે સેન્ટેન્સની અંદર ત્રીજો પુરુષ એક વચનની વાત કરવામાં આવે તો જ ડઝ લાગશે બાકી બધામાં શું લાગશે ડૂ લાગશે તો અહીંયા આઈ ત્રીજો પુરુષ નથી પ્રથમ પુરુષ છે તેથી અહીંયા ડૂ લાગ્યું છે કે ડૂ આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે પ્રશ્ન પૂછે છે કે શું હું દરરોજ ટેમ્પલ જાઉં છું પ્રશ્ન પૂછે છે પછી ડઝ રાજુ રીડ અ સ્ટોરી બુક એવરી નાઇટ એટલે કે શું રાજુ દરરોજ રાત્રે સ્ટોરી બુક વાંચે છે મિત્રો પ્રશ્નો પૂછાય છે તો અહીંયા મેઇન વસ્તુ તમને જો સે વાક્ય રચના આવડતી હશે તો કોઈ પણ ટેન્સ આરામથી આવડી જશે અને થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરી દેવાના તો આની અંદર જુઓ તમે એક્ઝામ્પલ જોઈ લો કે ડૂ આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે પાછળ પ્રશ્નાર્થ મૂકવાનું નહીં ભૂલવાનું પ્રશ્નાર્થ બહુ જરૂરી છે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરવામાં આવે ત્યારે તો મિત્રો ડુ ડઝ પ્રથમ આવશે કરતાં પછી આવશે ને કરતા પછી તરત ક્રિયાપદનું મૂળરૂપ પછી કર્મ પછી અન્ય શબ્દ અને પછી પ્રશ્નાર્થ આવશે તો આવી રીતે જે વાક્ય રચના છે એ વાક્ય રચના યાદ રાખી અને તેના પ્રમાણે જ તમારે શું બનાવવાનું કોઈ પણ એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો જેથી તમને સાદો વર્તમાન આરામથી આવડી જશે થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો મિત્રો અને અમારે આ વિડિયોને લાઇક કોમેન્ટ અને શેર કરો મિત્રો અને અમારી બીજા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા આપ સૌને વિનંતી છે તેથી અમારી અપડેટ તમને મળી રહે થેન્ક યુ મિત્રો